साबरकांठा जिल्लामांथी चरसना 8 किलो जत्था साथे एक शख्सने जिल्ला पोलीसनी स्पेशियल ऑपरेशन ग्रुपनी टुकड़ीए झड़पी लीधो छे। पोलीस आ शख्सना रिमांड लईने ते आ जत्थो क्यांथी लाव्यो हतो अने कई जग्याए वेचाण माटे लई जतो हतो ते अंगे छीनવટ ભરી પૂછપરછ હાથ ધરી છે। साबरकांठा जिल्लामां चरसनुं वेचाण थई रह्युं छे तेवी बातमीने आधारे पोलीसे ठेर ठेर तपासनो धमधमाट शरू कर्यो छे। અને પૂર્વ બાતમીને આધારે એક 60 વર્ષીય શખ્સને 8 કિલો ચરસના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે। એસઓજીને બાતમી મળી હતી કે મજરાથી હિંમતનગર રોડ પર ચરસના જથ્થા સાથે એક શખ્સ આવી રહ્યો છે, જેને લઈને વોચ ગોઠવાઈ હતી। આ દરમિયાનમાં પ્રાંતિજ પાસે આવેલા પોગલું નજીક ચંચળબા નગરના વડાંકમાં એક મોપેડ જી રહેલા શખ્સને રોકી તેની પાસે કરતા આ જથ્થો મળી આવ્યો હતો। પોલીસે 8 કિલો ચરસ અને મોપેડ જપ્ત કરીને તેની ધરપકડ કરી હતી। પોલીસે પહેલા આરોપી પાસેના વાદળી કલરના થેલાની તપાસ કરતા અંદરથી 16 ચરસના પેકેટ મળી આવ્યા હતા, જેનું કુલ વજન 8 કિલો 125 ગ્રામ હતું, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 12,18,715 ગણીને મોપેડ અને મોબાઈલ સહિત કુલ 12,29,915 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આમ તો આરોપી મૂળ હરિયાણાનો વતની છે, પરંતુ પીપલોદી પાસેના બંગલોઝમાં રહેતો હતો। તેની વધુ પૂછપરછમાં તેના નેપાળ સાથેના પણ કનેક્શન ખુલ્યા છે અને નેપાળી માણસ પાસેથી આ જથ્થો મંગાવેલ હતો તેવું પણ તપાસમાં ખુલ્યું છે। તો પોલીસે પણ ચરસ અને ગાંજા માટે એક એક્શન પ્લાન બનાવ્યો છે, જેને લઈને જિલ્લામાં ક્યાંય આ પ્રકારની બાતમી આપનારનું નામ જાહેર નહીં કરી શકાય તેવી જાહેરાત કરી હતી। તો આમ તો પોલીસે મોટા જથ્થાની તલાશ હતી જે ઝડપી। હાલ આ જથ્થો કોની પાસેથી લાવ્યા છે, ક્યાં વેચવાનો હતો અને કેટલા સમયથી આ રીતે વેપાર કરે છે જેવા વિવિધ મુદ્દાઓને લઈને તપાસ કરી રહી છે અને હાલ રિમાન્ડ માંગી આરોપી પાસેથી આખરી પૂછપરછ પણ કરી રહી છે। સાબરકાંઠા જિલ્લાના પોલીસના હાથમાંથી ગેરકાયદેસર 8 કિલોગ્રામ ચરસના જથ્થા સાથે એક આરોપીને એસઓજી સાબરકાંઠા પોલીસે ઝડપી પાડ્યો છે। એસઓજી પીઆઈ એમએમ સોલંકી એમને ઇન્ફોર્મેશન મળી હતી કે મજરાતથી હિંમતનગર તરફ પોગલુ 4 રસ્તા ઉપર એક માણસ એક્સેસ ગાડી લઈને આવે છે અને એના પાસે 16 પેકેટ છે। એના હિસાબે પંચ લઈ એમએમ સોલંકી છે એ માણસને અટક કર્યો। એ માણસનું નામ છે નવરંગભાઈ સન ઓફ ફુલીચંદ મામરાજ મિસ્ત્રી, હાલ રહે સલાલ પ્રાંતિજ, પણ એ મૂળ રહેવાસી છે હરિયાણાનું અને તપાસમાં પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે એને નેપાળથી એ ચરસનો જથ્થો લાવ્યો હતો અને એ ચરસનો જથ્થો 12 લાખની આસપાસ એની કિંમત છે ઇન્ટરનેશનલ માર્કેટમાં અને નેપાળથી લાવ્યો છે એ ઇન્વેસ્ટમેન્ટમાં આગળની ઇન્વેસ્ટમેન્ટમાં ખુલશે કે નેપાળથી ક્યાં લાવ્યો હતો અને નેપાળથી ક્યાં લઈ જવાનો હતો। એના જોડે કોઈ સંગ્રહાલય હોય એની તપાસ ચાલુ છે અને એ 14 દિવસના રિમાન્ડ અમે માગ્યા છે। એ રિમાન્ડ દરમિયાન અમને ઇન્વેસ્ટિગેશન ઇન્ટરોગેશન દરમિયાન અમે ખબર પડશે। તાજેતરમાં જે એનડીપીએસ છે નશાબંધી માટે એક્શન પ્લાન ઘડાયો છે અને જે પણ ઇન્ફોર્મેશન તમારા પાસે હશે એ પણ અમને આપવા વિનંતી છે। જે પણ ઇન્ફોર્મેશન આપશે એનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને જે ચરસ છે ગાંજા છે એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા અમે પ્રતિબદ્ધ છીએ।